હેલો ફ્રેન્ડ, કેમ છે? મજામાં ને? નિરાલીના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારી અવનવી રેસિપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આજે આપણે બનાવશું ઓરિયો બિસ્કિટની કેક. તો કેક માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલા જોઈ લેશું. તો અહીંયા મેં 2 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા છે. 1 ટેબલસ્પૂન ઇનો લીધું છે, 2 ટેબલસ્પૂન ખાંડ લીધી છે અને 1 કપ દૂધ લીધું છે. તો પહેલા આપણે બિસ્કિટને ક્રશ કરી લઈશું. તો મેં બિસ્કિટને ક્રશ કરીને આ બાઉલમાં લઈ લીધા છે. તો હવે એમાં હું 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ છે એડ કરીશ. એને હવે મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે ઇનો એડ કરશું. તો અહીંયા મેં 1/2 ટેબલસ્પૂન ઇનો નાખશું. હવે એના ઉપર હું આ જે દૂધ છે એ રેડી જશે એટલે ઇનો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જશે અને આપણે એને મિક્સ કરી દઈશું. તો બેટર બની ગયું છે. જો એ થિકનેસ તમે જોઈ શકો છો, બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલું પણ નહીં, મીડિયમ રાખવાનું છે. હવે હું એને એક બાઉલમાં લઈ લઈશ. આ ટીનનું બાઉલ છે, એમાં મેં ઘી ગ્રેસ્ટ કરી લીધું છે અને તેના વાસણમાં વધુ સરસ બનશે કે. હવે હું એમાં આ નાખી દઈશ ખીરું. અહીંયા મેં કુકરને 10 મિનિટ પહેલા પાણી નાખીને મૂકી દીધું છે. તો પાણી એકદમ જો ગરમ થઈ ગયું છે. હવે હું આ બાઉલને કુકરની અંદર મૂકી દઈશ. હવે આને ઢાંકણ બંધ કરી દઈશું. અહીંયા કુકરની વિસલ મેં કાઢી લીધી છે. કુકરની વિસલ આપણે કાઢી લેવાની છે અને આને ધીમા ગેસ ઉપર આપણે 25-30 મિનિટ સુધી ચડવા દઈશું કેકને. તો ફ્રેન્ડ, જો આપણે હવે સ્ટીક લઈને જોઈ લઈશું તો સ્ટીકમાં ના ચોટે તો માની લેવાનું કે કેક બની ગઈ છે. જો એકદમ સાફ સ્ટીક આવી તો હવે આપણે કેકને લઈ લઈશું બહાર. કેકને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે એને ગાર્નિંગ કરશું. અહીંયા મેં ચોકલેટનું બેઝ લીધું છે, એને આપણે લગાવી દઈશું. તમે અહીંયા ટેસ્ટ વધારવા માટે જેમ્સ કે ચોકલેટ ચિપ્સનો ઉપયોગ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એક વખત આ કેક બનાવજો, ઘરમાં સૌને ભાવશે, બાળકોને તો ખૂબ જ ભાવશે. થેન્ક યુ ફ્રેન્ડ.